ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમણે મુંદ્રાની એલાયન્સ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. મુંદ્રા ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીની નાદુરસ્ત તબિયત બાદ કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા મુંદ્રાની એલાયન્સ હોસ્પિટલ મધ્યેથી તેમને રજા મળેલી છે ત્યારે તેમના પરિવારજનોએ સ્વાગત કરી અને તેમને આવકાર્યા હતા અને ત્યારબાદ તેમના મુંદ્રા તાલુકાના નવી નાળ ગામે આવેલ દેવસ્થાન પુટસા દાદાના મંદિરે પણ તેઓએ દર્શન કરી અને આશીર્વાદ મેળવ્યા હતા. અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીના પ્રવાસ દરમિયાન તેઓની નાદુરસ્ત તબિયત થતા ડોક્ટરની સલાહ અનુસાર મુંદ્રાની એલાયન્સ હોસ્પિટલ મધ્યે તારીખ 7-8-2020 બપોરે દાખલ થયા હતા. આરોગ્ય ખાતાની સલાહ અને સૂચના અનુસાર તેઓનો કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવેલ હતા, જે સેમ્પલ ટેસ્ટ કરાવતા તેઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેઓ એકદમ સ્વસ્થ છે અને આ સમયગાળા દરમિયાન તેઓની સારવાર માટે માર્ગદર્શન આપનાર જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નર સાહેબ તેમજ મુંદ્રા તાલુકા હેલ્થ ઓફિસર તથા તેમના સ્ટાફ સાથે મુંદ્રા એલાયન્સ હોસ્પિટલના એમડી ફિઝિશિયન ડોક્ટર મૌલિક પટેલ સાહેબ તેમજ સાગર સાહેબ સાથે સહયોગી ડોક્ટર અને સ્ટાફની સેવા અને સારવારને રમેશભાઈ મહેશ્વરીએ બિરદાવી હતી અને હૃદયપૂર્વક તેઓનો આભાર માન્યો હતો. તેમજ આ સમય દરમિયાન તેમને અને તેમના પરિવારને ખબર અંતર પૂછી સહયોગ આપી હિંમત આપેલ તેવા મિત્રો અને સ્નેહીજનોનો પણ તેઓએ આભાર માન્યો હતો. એલાયન્સ હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા ગઈકાલે સાંજે તેમને હોસ્પિટલમાંથી રજા મળેલી છે. તો કચ્છ ભારતીય જનતા પાર્ટીના મોભીઓ દ્વારા અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી માટે સોંપાયેલ જવાબદારીના કામ માટે તેઓ ટૂંક સમયમાં જ કાર્યરત થઈ જશે તેવું તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આવો વધુ સાંભળીએ ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીના જ શબ્દો. છેલ્લા એક મહિનાથી અબડાસા વિસ્તારનું કામ કરી રહ્યો છું. 6 તારીખે અબડાસામાં નલિયા ગામે મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજીની બેઠક હતી. ત્યાંથી મિટિંગ પૂરી કર્યા પછી અમે નીકળ્યો અને 7 તારીખે સવારના 3 વાગે એવું લાગ્યું કે થોડુંક અસર જેવું છે, એટલે સીધો ગાંધીધામની ડિવાઇન લાઈફ હોસ્પિટલમાં ટેસ્ટ કરાવે. ટેસ્ટમાં સીટી સ્કેનમાં થોડીક અસર આવી એટલે ત્યાંથી સીધો અમે મુંદ્રા આવ્યા અને મુંદ્રાની અંદર એલાયન્સ હોસ્પિટલમાં ચેકઅપ કરવા માટે આવ્યા. ત્યાંથી સેમ્પલ લઈને ભુજ ગયેલા. ભુજથી ગઈકાલે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજ્ય સરકારની આટલી મોટી સુવિધા હશે હું અંદર ગયો ત્યારે ખબર પડી કે ખરેખર અંદર જે લોકો સેવા કરી રહ્યા છે એ એક ભગવાન રૂપી સેવા કરી રહ્યા છે. આપણે કોરોનાના દર્દીને અડતા નથી, પણ નાની નાની દીકરીઓ અને ડૉક્ટરો જે અંદર કામ કરી રહી છે એ ખરેખર ભગવાન સ્વરૂપે કામ કરી રહી છે. આજે મારે નેગેટિવ આવ્યો છે એટલે મારા શુભેચ્છકોને કહું છું, બધા તમે જરૂર પડે તો જ બહાર નીકળજો, કારણ કે કોરોનાની બીમારી શું છે એનો અનુભવ કરીને હું આવ્યો છું. આજે બધા શુભેચ્છકો, મારા મિત્રો, સગા સંબંધીઓએ મને જે શુભેચ્છા આપી છે એનો આભાર માનું છું. ખાસ કરીને જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર કન્નર સાહેબ, ડિવાઇન લાઈફના અને એરલાઇન્સના એમડી શ્રી મૌલિક સાહેબ, સાગર સાહેબ, એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. એ લોકોએ ઘણું જ મને સપોર્ટ કર્યો છે અને આગામી દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટીએ મને જે જવાબદારી આપી છે એ રૂટિંગ પ્રમાણે ફરીથી શરૂ કરીશ. આભાર.